કોરોનાના કારણે ઢીંગલા બાપાની શોભાયાત્રા પણ સાદાઈથી, મેળો પણ બંધ. દાડીવાડા ખાતે 100 વર્ષથી માનતાના પર્વત તરીકે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા નીકળે છે. નવસારી શહેરમાં છેલ્લા 100 વર્ષથી આદિવાસી હરપતિ રાઠોડ સમાજ દ્વારા લોકવાયકા મુજબ ધામધૂમથી રંગેચંગે અને ભક્તિપૂર્વક ઢીંગલા બાપાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ઢીંગલા બાપાના દર્શન કરવા દક્ષિણ ગુજરાતના આદિવાસીઓના ઘોડાપુર ઉભરાય છે. પણ આ વર્ષે કોરોના મહામારીના કારણે ઢીંગલા બાપાની શોભાયાત્રાનું આયોજન ખૂબ સાદગીપૂર્વક થવાનું છે અને દર્શનાર્થીઓ અને માનતા ચડાવવા આવનારાઓને દાંડીવાડ ખાતે ન આવવા અપીલ પણ કરવામાં આવી છે. દર વર્ષે માનવતાના તહેવાર ઢીંગલા બાપા શોભાયાત્રા ઉજવણી કોરોનાના કારણે ફિક્કી પડશે. મેળો પણ રદ કરવામાં આવ્યો છે, જેમાં 110 વર્ષ પહેલાં પ્લેગ કે કોલેરા જેવા રોગોની મહામારીના પગલે માનવના આકરની પ્રતિમા બનાવી તેનો ભોગ ધરાવો અને તેને લગ્નમાં જે વિધિ કરે તેવી 3 દિવસ વિધિ કરાવે છે. ઢીંગલા બાપાને પીઠી ચોરવી સતાંગની વિધિ પણ કરવામાં આવે છે અને આગલી રાત્રે ભોજન ધાર્મિક કાર્યક્રમ પણ રાખવામાં આવતા હોય છે અને દિવાસાના દિવસે ઢીંગલા બાપાની પ્રતિમાની શોભાયાત્રા કાઢવામાં આવે છે અને તેમાં બહેનો પણ જોડાય છે અને લગ્નના ગીતો ગાય છે, જેમાં ઢીંગલા બાપા જોઈને જજો ખારા પાણીમાં જોશે જેવા જૂના આદિવાસી ગીતો ગાઈને દાંડીવાડથી શોભાયાત્રા કાઢવામાં આવે છે. ત્યારબાદ કહારવાડ ઘોડવાડથી ફરી પારસીવાડ અને ત્યાંથી પરત દાંડીવાડ ખાતે આવેલ દક્ષિણી પરણામાં તેનું વિસર્જન કરવામાં આવે છે. આ વિધિ છેલ્લા 100 વર્ષથી થતી પણ આ વર્ષે કોરોનાના પગલે ન થશે અને આવતા ભક્તોને ન આવવા અપીલ પણ આદિવાસી સમાજ દ્વારા કરવામાં આવી છે અને દર વર્ષે ભરાતા મેળાનું આયોજન પણ રદ કરવામાં આવ્યું છે. જોકે સમાજના યુવાનો દ્વારા ઢીંગલા બાપાની પ્રતિમા બનાવી એટલું અને વિસર્જન કરવું પડે નહીતર પ્રકોપ ઉતરે તેવી માન્યતાને લઈને સરકારની માર્ગદર્શિકા મુજબ અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી ઓછા લોકોની હાજરીમાં અને ટૂંકા સમયમાં શોભાયાત્રા પૂર્ણ કરી દેવાશે એવી માહિતી પણ મળી છે. કોરોના જ્યારે મહામારી બની છે ત્યારે ઢીંગલા બાપાનો તહેવાર ઉજવાયા બાદ કોરોનાના રોગની વૃદ્ધિ પણ અટકે તેવો ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યા છે. હિતેશ વધેરા, ZSTV, નવસારી. જી, બસ તમારું નામ? હંસાબેન. હંસાબેન, ઢીંગલા બાપા કેટલા વર્ષોથી બેસે છે અને એમાં શું માન્યતા છે? 100 વર્ષથી બેસે છે, 100 વર્ષ ઉપર થવાના, પણ એમાં બધું માને છે, બધા માને છે, બધું માને છે. ને એ ઢીંગલો હાનો નીકળે કે કોલેરો ચાલેલો તે માનેલો, વડીલ લોકોએ માનેલો, એ તે માટે આ એક પૂટલું બનાવીને અમે કરીએ તો આ માણસ મરતા ઓછા થાય એવી રીતે આ પૂટલું માનેલું દિવાસાન દાડે. ત્યાર પછી બરું બંધ થઈ ગયેલું. હમણાં જે કોરોના ચાલી રહ્યો છે તેના અંદર હવે સરકારે ના પાડેલી છે ડીવા કોઈ પણ જાતના જાહેરમાં કોઈ કાર્યક્રમ નહીં કરવાનો, તો આ વખતે કઈ રીતનું તમારે આયોજન કરેલું? હા, અમે એવું જ માનેલું છે કે અમે એવું જ માનેલું છે કે આ બધું કોરોના ચાલતા છે એ બધું બંધ થઈ જાય, એટલા ખાતર અમને એ નથી આપી, પરવાનગી નથી આપી, તો સત્તાઓ અમે કાઢતા છે. તો સત્તાઓ અમે આ ઢીંગલો કાઢતા છે. અમે તો માનેલો એટલે કાઢવું તો પડે જ ને અમારે. એક વર્ષ પછી ખાંડું કરીએ તે શું કામનું? પછી આ કોલેરો ના માનેલો ના કોરોના ચાલે એટલે અમારે તો એ કરવું જ પડે ને.